બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વલસાડની. વલસાડના હોમગાર્ડ જવાનો મહાચૂંટણી બંદોબસ્ત માટે રવાના. મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બરના રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જીતવા તમામ પક્ષ એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે વિધાનસભાની સામાન્ય ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવા ચૂંટણી પંચ તૈયારીમાં જોતરાયું છે. ચૂંટણી પંચે વલસાડ જિલ્લાના 250 હોમગાર્ડ જવાનો સહિત રાજ્યમાંથી 10,000 હોમગાર્ડ જવાનો મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે ફાળવાયા છે, જેને લઈને વલસાડ હોમગાર્ડ કચેરીએથી જિલ્લાના 250 હોમગાર્ડ જવાનો મહારાષ્ટ્ર ચૂંટણીના બંદોબસ્ત માટે રવાના થયા હતા. આગામી 20 નવેમ્બરે મહારાષ્ટ્ર રાજ્યની ચૂંટણી વિધાનસભાની યોજાવા જઈ રહી છે, તેમાં ગુજરાતમાંથી 10,000 જેટલા હોમગાર્ડ જવાનો પોતાની ફરજ બજાવવા જઈ રહ્યા છે. તેના સાથે 200 અધિકારીઓ બી પોતાની ફરજ બજાવશે. તે અર્થે મહારાષ્ટ્ર રાજ્યના ધુલે જિલ્લામાં વલસાડ જિલ્લામાંથી 250 હોમગાર્ડ જવાનો તેમજ 5 અધિકારીઓની ટીમ પણ રવાના થવા જઈ રહી છે. તેઓ 16 થી 21 દરમિયાન પોતાની ચૂંટણીમાં ફરજ